નરસિંહ એકતા ગ્રુપ દ્વારા ગાંધી માર્કેટથી ઝંડા ચોક સુધી કેન્ડલ માર્ચ યોજાઈ. ગાંધીધામના ગાંધી માર્કેટથી ઝંડા ચોક સુધી કેન્ડલ માર્ચ યોજાઈ. ત્યારબાદ ઝંડા ચોક ખાતે પીડિતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પશ્ચિમ બંગાળના કોલકાતાની આરજી મેડિકલ કોલેજના તાલીમ તબીબી ઉપર સામૂહિક દુષ્કર્મ કરી તેની હત્યા કરી દેવાયાની ઘૃણાસ્પદ ઘટનાના પગલે સમગ્ર દેશમાં ભારે આક્રોશ. આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કોલકાતામાં એક મહિલા ડોક્ટર પર ક્રૂર બળાત્કાર અને હત્યાની તાજેતરની ઘટના બની. આ ધિક્કારપાત્ર કૃત્ય પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષાની ગંભીર બેદરકારીને પ્રકાશિત કરી છે. તો આ ઘટના માટે તાત્કાલિક કાર્યવાહી માંગ સાથે રેલી યોજવામાં આવેલ. સંજય ગોહિલ, જેડએસ ટીવી, કચ્છ. આજ જો નરસિંહ એકતા ગ્રુપ કે દ્વારા આયોજન કિયા ગયા હે ઉસકે બારે મે બતાઈએ, ક્યા માંગ હે આપ લોગ કી નરસિંહ એકતા ગ્રુપ કી? આજ હમ ગાંધીધામ, અંજાર ઓર આદિપુર તીનોં કે પેરામેડિકલ સ્ટાફ સારે મિલકે હમ લોગ ને જો નરસિંહ એકતા ગ્રુપ હે ઉસકે દ્વારા એક રેલી કા કેન્ડલ માર્ચ કા આયોજન કિયા હે, જિસમે હમ જો એક ઇન્સિડન્ટ હોય કોલકાતા મે જો ડોક્ટર કે સાથ ઓર ઉત્તર પ્રદેશ મે નર્સિંગ સ્ટાફ કે સાથ જો બનાવ બના હે બાલીસર ગાંવ મે, તો ઉનકો ન્યાય મિલે ઓર હમારી ઇસ કેન્ડલ માર્ચ સે ઉન લોગો કે લોગો મે જાગૃતતા હો એસે ઉદ્દેશ્ય કે સાથ આજ હમ કેન્ડલ માર્ચ કરને જા રહે હૈ, જિસમે હમારે સાથ સારે પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ વર્કર, ડોક્ટર્સ ઓર નર્સિસ ઓર લેબ ટેકનિશિયન હમારે સાથ હે અભી. देखो कैंडल मार्च तो हर एक संगठन भी करता है, लेकिन कैंडल मार्च से अब तक कोई आरोपी पकड़ा नहीं जाता, ना ही ऐसी प्रवृत्तियां बंद होती है. इसके बारे में आपका क्या कहना है? इसके बारे में तो मैं बोलना चाहूंगा, अगर कैंडल मार्च हमको नहीं करनी, इसकी जगह पे ऐसा बोल दिया जाए कि भाई जो रेपिस्ट है उनको मारो तो अभी हम एक मिनट में खत्म कर दे, इतना अभी हमारे अंदर जुनून है. लेकिन ये परवानगी हमें सरकार देती नहीं, इसके लिए हमारे हाथ बंधे हुए हैं. બેન, એક ઓરત માટે આ ખરેખર શરમનાક ઘટનાઓ છે અને ઓરત થઈને આવું સાંભળવાનું એમનાથી વધારે ભયજનક છે, તો શું કહેવા માંગો છો? અને આ જે થઈ છે ઘટના એમના વિશે શું કાયદા બનવું જોઈએ અને શું કહેવા માંગો છો આપ? મારું કહેવું એટલું જ છે કે આ જો ગુનો બન્યો છો એને ફાંસીની સજા ના હોવી જોઈએ, એને પબ્લિકની વચ્ચે રોડ ઉપર જીવતા જલાવવો જોઈએ. જો આપણે એક રાવણ ને બારીએ છીએ, એને તો એટલો ગુનો પણ નહોતો કર્યો, તો આપણે આ બળાત્કારીને રોડ ઉપર કેમ ના જલાવી શકીએ? એ ગુનો હોવો જોઈએ, એને સજા મળવી જ જોઈએ, કે બધાની સામે એને બાળો. ફાંસીની સજા નહીં, ફાંસીની સજા તો એક મિનિટમાં એનું મૃત્યુ થાય છે, પણ જેમ આ આજે એક આ ઓરત તડપી તડપીને મરી છે, એની જેમ આ રોડ ઉપર બળતા બળતા મરે અને તડપતો તડપતો મરે એવી